नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आर्ट्स की अंदर विषय भूगोल जेमनी अंदर चेप्टर नंबर 7 व्यापार विषय ने आपणे समझूती गई काले प्रस्तावना समझा था। एनो पॉइंट आपणे नतो चलाव्यो कि भाई केवा केवा प्रकारे राष्ट्रीय आंतरराष्ट्रीय भले प्रश्नों जे छे ए आपणे उद्भवता है, कारण के आपणे घणी वखत एवुं छे मात्र टेक्स ज नथी समझावता। खरेखर तो ए समझवुं जरूरी छे अधर ज्ञाने थे। हवे एमनी अंदर अपने वेपार प्रकार समझा था प्राचीन समय थी मांडी ने, तो हवे आज अपने जो नवो टॉपिक है आज अपनो ए वेपार इतिहास। तमने खबर है कि आज थी वर्षों पहला केवी केवी पद्धतिओ थी वेपार थता है, तमने बात करी ने साटा पद्धति आ से ते से वस्तु ना बदलामा वस्तु, तो वेपार इतिहास जो है अपने, कारण के आ बधी इतिहास की घटनाओ समझिए। वेपार इतिहास आ वस्तु के वेपारनो इतिहास आ जे पॉइंट छे एमना विषयनी आज आपणे चर्चा करवानी छे, जेमनी अंदर प्राचीन समयमां लांबा अंतर सुधी चीज वस्तुओनुं परिवहन सलामत न हतुं, के आजथी प्राचीन समय के प्राचीन समयमां लांबा अंतर सुधी चीज वस्तुओनुं परिवहन छे सलामत नहतुं। सलामत नहतुं एटले के कंई लूंटाई जवुं के पहोंचाडवुं, वाहनों की अवर जवर माटेना प्रश्नों, दूर सुधी पहुँचाड़वा माटेना समय, घनी नाशवंत वस्तुओ हो के लांबा समय सुधी सारी रहती नहीं। एटले के प्राचीन समय में लांबा अंतर सुधी चीज वस्तुनी हेरफेर शक्य नहीं अथवा सलामत नहीं, कि सुधी वस्तुओं परिवहन लांबा अंतर सुधी वस्तुओं परिवहन वहन सलामत न हतु। હવે પ્રાચીન સમયમાં આજથી પ્રાચીન સમય સુધીમાં એ લાંબા અંતર સુધીનો એ સલામત ન હતો, તેથી મહદઅંશે વેપાર સ્થાનિક, અને આજે 12 સુધી વેપાર ન કરી શકો તો શું થાય, તો પછી તમારે સ્થાનિક જ વેચાણ કરવું પડે, અને જે કાંઈ આવક થાય, આપણે એમ કે દૂર સુધી રહી ન શકતા હોય, આપણે કાર્ય ન કરી શકતા હોય, તો ઓછી આવકે આપણે એ કાર્ય કરવું પડે ને, તો મોટા ભાગે આવા કારણે શું થતું, તેથી મહદ અંશે સ્થાનિક વેપાર વધારે થતો હતો। કેવો કે મહદ અંશે વેપાર સ્થાનિક હતો, કે વેપાર જે છે એ કેવો હતો, સ્થાનિક બજારો પૂરતો સીમિત હતો, કે સ્થાનિક બજારો પૂરતી રો પૂરતી જ સીમિત હતો, એટલે કે એની લિમિટ એ જ હતી કે વધી તમે ભાવનગર જિલ્લામાં વેચાણ કરી શકો, ગુજરાતની અંદર કરી શકો, તમે અન્ય રાજ્યોમાં ન જઈ શકો, કારણ કે પરિવહનની આ સલામતી ન હતી એમના કારણોસર। હવે એમની અંદર કે લોકો મૂળભૂત જરૂરિયાતો, કે લોકોની જે મૂળભૂત જરૂરિયાતો હતી કેવી હતી, લોકોની મૂળભૂત જરૂરિયાતો કે ખોરાક પાણી વસ્ત્રો, કે ખોરાક અને વસ્ત્રો લોકોની મૂળભૂત જરૂરિયાતો યા તો ખોરાક અને વસ્ત્ર હતી, આ જે છે લોકોની મૂળભૂત જરૂરિયાતો માટે ખર્ચ કરતા, કે મૂળભૂત જરૂરિયાતો માટે અને વસ્ત્ર માટે ખર્ચ કરતા
હવે તમને એવું લાગશે મિત્રો કે આ બે વસ્તુ માટે, તો તમને ખબર છે કે સૌ પ્રથમ આપણે પહેલાં તો તરસ લાગે તો પાણી, જમવાનું મોડું મળે તો ચાલે પણ તરસ તો છીપાવી જ પડે, અને કદાચ ભૂખ તમે સહન કરી શકશો, તરસ છે એ લાંબા સમય સુધી આપણે સહન કરી શકતા નથી. એવી રીતે લોકોની મૂળભૂત જરૂરિયાતો, પહેલાં તો એને જીવવા માટે અનાજ જોઈશે, ખાવા માટે એટલે કે ખોરાક અને વસ્ત્ર પહેરવા માટે. આજથી વર્ષો પહેલાં આદિમાનવો છે ઝાડવાના પાંદડાઓ ચામડું ઓઢીને અને શિયાળામાં કે કોઈ પણ રક્ષણ માટે એ પોતે છે સામાન્ય ઓછા કપડાઓ પહેરીને પણ ચલાવતા હતા. આદિ સમાજમાં વ્યાપારનું પારંપરિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતું કે આજથી વર્ષો પહેલાં આદિ સમયમાં મેં તમને કીધું હતું ને, માનવ સમયમાં જે વેપાર છે, વેપારનું પ્રારંભિક સ્વરૂપ એ શું હતું કે વસ્તુ વિનિમય પ્રસ્થા, કે વિનિમય વ્યવસ્થા વ્યવસ્થા એવું હતું. હવે આ જે વસ્તુ વિનિમય વ્યવસ્થા હતું, હવે તમે કાલે મેં ગઈકાલે તમને સમજાવ્યું કે આદિ માનવ સમયમાં વેપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતો, એટલે વિનિમય વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આપે. મેં તમને કીધું હતું ને કે અનાજના બદલામાં આ માટીના વાસણો નો, એટલે કે અનાજ કોણ આપે છે? ખેડૂત. અને કુંભારે એને શું આપે છે? માટીના વાસણો. આ જે વસ્તુ છે, એક સામાન્ય ઉદાહરણ તમારે મેં લીધું, બરફના ગોળાનું ઉદાહરણ આપ્યું હતું. હવે મિત્રો, ત્યારબાદ આજે પણ ભારતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની જુદી જુદી વસ્તુઓની આપ લે થાય છે. તો ભારતની અંદર છે આજે પણ મિત્રો એ પ્રસ્થા હજી શરૂ છે કે ભારતની અંદર જુદી જુદી વસ્તુઓ છે એની વસ્તુઓની આપ લે થાય, જેમાંનો એક છે ગુવાહાટીથી, કે ભારતની અંદર આ પ્રસ્થા હજી પણ શરૂ છે. કેટલાક રાજ્યમાં હજી પણ આ, એટલે કે વિનિમય પ્રસ્થા શરૂ છે. તો આ જે પ્રસ્થા છે એ ક્યાં છે? ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર, ગુવાહાટીથી ભારતમાં ગુવાહાટી જે છે ને, હાટીથી 32 કિલોમીટર દૂર આવેલા જાગી રોડ. કેવો રોડ? જાગી રોડ પાસે. કેવું છે? જાગી રોડ પાસે ઝોન બિલ ખાતે આ મેળો ભરાય છે. આ પ્રકારનો જે મેળો છે એ ભરાય છે જ્યાં વિનિમય વ્યવસ્થા આજે પણ પ્રવર્તે છે. અને આ વિસ્તાર જે છે જ્યાં વિનિમય પ્રસ્થા આજે પણ, કે વિનિમય પ્રથા આજે પણ પ્રવર્તે છે. સમજો મિત્રો, આપણે એક નાનકડો ટોપિક લીધો. હવે
त्यांना नेवसेव પોતાની વસ્તુની જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરે છે। ત્યાંના જે સ્થાનિક લોકો છે એ પોતાની વસ્તુઓ છે એની જરૂરિયાત મુજબ શું કરે છે કે આદાન પ્રદાન કરે છે કે વસ્તુની આપલે કરે છે આદાન પ્રદાન બરાબર આદાન પ્રદાન એટલે કે વસ્તુની आपले करे छे। उदाहरण तरीके कोई व्यक्ति से एने कापड़ आपे तो कापड़ना बदला में अनाज आपे कोई जे वस्तु से मैं कीधु एम के फळना बदला में कोई अनाज आपता है तो फळना बदला में एने अन्य फळो आपवामां आवे जुदी जुदी चीज वस्तु कपड़ा आपवामां आवे एम आदान प्रदान ए करे छे। અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની ચીજ વસ્તુઓની આપલે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચીજ વસ્તુઓનો જે ફાળો છે એમની અંદર જુદી જુદી સંસ્કૃતિનો વિકાસમાં ફાળો છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે છે એમની અંદર વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા ઘણી જૂની છે અને આજે પણ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વેપારની પ્રણાલી એ વેપારની જે પ્રણાલી છે કે આંતરરાષ્ટ્રીય વસ્તુની અંદર વિકાસમાં મહત્વનો ફાળો છે જુદા જુદા વેપારની પરંપરા કે વેપારની પ્રણાલી અથવા તો પરંપરા અથવા પ્રણાલી લી એ વ્યવસ્થા જે છે એ પ્રણાલી જોવા મળે છે કે પ્રણાલીનો જુદો જુદો જે વ્યાપાર પરંપરા ઘણી જૂની છે પરંપરા છે ખૂબ જ જૂની છે ઘણી જૂની છે જેમ કે ભારતમાંથી મરી મસાલા તેજા મલમમ મલમલ પાટણના પટોળા વખાણા હતા આ બધી જ ચીજ વસ્તુઓ છે એમની જુદા જુદા પ્રકારે જે ફાળો છે ભારતીયો સીનાઓ અરબ રોમન યુરોપિયન પ્રજાઓ વૈશ્વિક વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મહત્વનો પ્રદો ભારતીયો સીનાઓ અરબ લોકો કે ભારતીયો તીઓ સીનાઓ સીના આરબ લોકો અને યુરોપિયન પ્રજા જે છે એ અને છેલ્લે યુરોપિયન પ્રજા આ બધા જુદા જુદા જે વ્યક્તિઓ છે એ પ્રજા છે એ પ્રજાનો વૈશ્વિક વ્યાપારિક સંબંધોને વિકસાવવામાં મહત્વનો રીતે વૈશ્વિક વ્યાપારિક જે સંબંધો છે ને વિશ્વના વ્યાપારિક સંબંધો એને વિકસાવવામાં ખૂબ જ મોટો ફાળો આપવામાં આવ્યો છે આ બધી પ્રજાઓ દ્વારા। હવે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયામાંના મધ્યમાં થઈને કોણ ત્યાંથી ચીન અને દક્ષિણ મધ્ય એશિયામાંથી ચીન અને દક્ષિણ પશ્ચિમ અને મધ્ય એશિયાના મોટા ભાગના કેમ એશિયાના મધ્ય ભાગમાંથી પસાર થઈ થતા કે મધ્ય ભાગમાંથી પસાર થતા માર્ગને કે રેશમ માર્ગ કહીએ છીએ કયો કે રેશમ માર્ગ કહીએ
છીએ. કયા પ્રકારનો માર્ગ આપણે ઓળખીએ છીએ? રેશમ માર્ગ તરીકે ઓળખીએ છીએ. માર્ગ તરીકે દેખાય છે ને મિત્રો? તરીકે ઓળખીએ છીએ. હવે આવતો આ માર્ગ છે, આ માર્ગ પરથી પસાર થતા કારવા કાફલો રેશમ, લોખંડનો સામાન તેમજ વગેરેનો વ્યાપાર કરતા હતા. કે આ માર્ગ પરથી પસાર થતા, જે આ માર્ગ જે છે, કયો માર્ગ? આ જે માર્ગ છે, આ જે માર્ગ ઉપરથી પસાર થતા, આ માર્ગ પરથી પસાર થતા કારવા, એટલે કે કાફલો, કૌંસમાં કાફલો રેશમ તેજાના મલમલ અને મરી મસાલા અને લોખંડનો સામાન, મલમલ અને લોખંડના જુદા જુદા જે સામાન છે, એ સામાન વગેરેનો જે છે એ વેપાર કરતા. કોનો? લોખંડના, લોખંડ વગેરેનો વેપાર કરતા હતા. જો મિત્રો, આજે પોઈન્ટની અંદર જે મહત્ત્વના મુદ્દા છે બને ત્યાં સુધી તમારી સમક્ષ લખી અને તમને સમજાવું છું. હવે આ સિવાય કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મદ અંશે તે દેશના અન્ય દેશો સાથેના સંબંધો ઉપર હોય છે. કે કોઈ દેશનો જે આર્થિક જે ભાર હોય છે, કે આર્થિક સ્થિતિનો, કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ, કોઈ પણ દેશની, કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર એમના અન્ય દેશના સંબંધો પર આધાર રાખે છે. હવે કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર એમના અન્ય દેશ સાથેના સંબંધો, જે દેશના જે સંબંધો છે, અન્ય દેશના સંબંધો પર આધાર રાખે છે. કે અન્ય દેશ સાથેના સંબંધો કેવા છે? ઘણી વખત તમને ખબર હોય, બાજુવાળા બોલતા ન હોય તો બોલપેન આપે, ન આપે? આજુબાજુ આપણા પાડોશી સાથે આપણે કહીએ ને, કારણ કે સારા મિત્રભાવ સંબંધ હોય. ઉદાહરણ તરીકે ભારત ને પાકિસ્તાનમાં જ્યારે વારંવાર ભારતના લોકો ઉપર આક્રમણ કરે, આતંકવાદી હુમલાઓ કરે, તો ભારત સાથે જે, ભારતે જે છે પાકિસ્તાન સાથેનું વલણ છે એ એકદમ કડક કરી નાખ્યું. ચીજ વસ્તુનો કે એની સાથેનો વેપાર મોટાભાગના દેશો, જો પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય, યોગ્ય પ્રમાણમાં જો ચાલતા હોય, તો એની સાથેનો વેપાર છે એ જે સંબંધો સાથે, જે જે આર્થિક સંબંધો જે એમના, એમની સાથે સરખાવે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપાર તે દેશના વિકાસ માટેનું ચાલક બળ છે. અને હવે આંતરરાષ્ટ્રીય વેપાર છે મિત્રો, એ દેશ માટેનું ચાલક બળ છે. તમને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય વેપાર એ દેશ માટેનું ચાલક બળ છે. આપણે જીવવા માટે અનાજ ખાવું પડે છે, આપણે તંદુરસ્તી જાળવવી પડે, એ ચાલક બળ ગણવામાં આવે છે. હવે મિત્રો, ત્યારબાદ એ દેશની સાથેના વ્યવહારો, જો ચાલક બળ, કારણ કે એની આવક જાવક, આયાત નિકાસ, આ બધા જ પ્રકારના જે
વેપારો છે એમના ઉપર રાખે છે. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ એ તેનું બંધારણ તેમજ વેપારની શરતો દેશના આર્થિક વિકાસ માટે કે આંતરરાષ્ટ્રીય દેશ સાથેના જે વેપાર છે એમનું બંધારણ છે, એમના બધા જે નિયમો છે તેમજ વેપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને કરે છે કે દેશનો આર્થિક વિકાસ, દેશના આર્થિક વિકાસ અને વ્યાપ પર શું છે એના દેશના આર્થિક વ્યાપાર અને વિકાસના વ્યાપ ઉપર આધાર રાખે છે. એટલે કે એના સ્વરૂપને અસર કરે, વિકાસ અને વ્યાપારના સ્વરૂપને અસર કરે છે. તમને ખબર છે કે એના યોગ્ય સંબંધો ન હોય તો એ શું કરી શકે છે કે સમજી શકતા નથી. મિત્રો, આ સિવાય વ્યાપારની જે જરૂરિયાતો છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજીશું. આજનો જે પોઈન્ટ છે સરળતાથી વાંચી લેજો. આ બધા મુદ્દા લખ્યા એ પણ ટેક્સ્ટના છે અને અમુક નાના નાના જે પ્રશ્નો હોય કે બધું જ આપણે ટેક્સ્ટ બુકમાંથી બોર્ડ ઉપર લખવું શક્ય ન હોય તો આવા તમામ મુદ્દાઓનો જે સમાવેશ તમે ટેક્સ્ટ વાંચશો ને તો તમને સોલ્યુશન મળશે. કારણ કે આપણે યાદ રાખીને ટેક્સ્ટને ખાસ ધ્યાન આપીએ અને ગમે ત્યારે તમે ટેક્સ્ટ જુઓ ત્યારે પાછળ આ જે બોર્ડમાં લખાણ કાર્ય છે એનું પાછળનું સ્વાધ્યાય જુઓ તમને કેટલા જવાબ મળે છે. કારણ કે મદ અંશે તો તમને સમજાય એનો જ આધાર છે, કારણ કે એમાંથી જ તમારે જવાબ લખવાના છે. એની બહારથી તો તમને પ્રશ્નો ઓછા પૂછાય પણ 90% આધાર છે એ એમની ઉપર રાખતા હોય છે. અસ્તુ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ.